हेलो फ्रेंड्स, एसके कुकिंग में आपनो स्वागत छे। આજે આપણે એકદમ નવી રીતથી, જે તમે કોઈ દિવસ પહેલાં જોઈ પણ નહીં હોય અને બનાવી પણ નહીં હોય એવી રીતથી આપણે શકરપારા બનાવતા શીખીશું। એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને છે આ શકરપારા અને એકદમ ફૂલેલા ફૂલેલા બને છે। તો ચાલો જોઈએ આ નવી રીતથી। હવે સૌપ્રથમ મેં ગરમ દૂધ લીધું છે એક બાઉલ જેટલું। ફ્રેન્ડ્સ, તમે ચાહો તો તમે પાણી પણ લઈ શકો છો। હવે એમાં મેં ખાંડ ઉમેરી છે અડધા બાઉલ જેટલી। તમે સ્વીટ તમારી રીતે ઉમેરી શકો છો, તમારે જોઈતા પ્રમાણમાં તમે ખાંડ ઉમેરી શકો છો। હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આપણે ખાંડને એકદમ ઓગાળી લેવાની છે। હવે આપણે આમાં ઘી ઉમેરવાનું છે, પણ ફ્રેન્ડ્સ ઘી પહેલાં સાથે જ નહીં ઉમેરી દેવાનું, કારણ કે તો આપણી ખાંડ છે ઓગળશે નહીં, એટલે આપણે એને ખાંડને એકદમ ઓગળવા દેવાની છે। તમે જોઈ શકો છો આ રીતે ખાંડને દૂધ એકદમ મિક્સ થઈ ગયા છે। ત્યારબાદ મેં અડધો બાઉલ ઘી લીધું છે, એમાં આપણે એડ કરી દેવાનું છે। મેં મોણ માટે ઘી લીધેલું છે, તમે ઈચ્છો તો તેમાં તેલ પણ લઈ શકો છો। હવે આપણે આને સારી રીતે મિક્સ કરવાનું છે 2-3 મિનિટ માટે। તમે આવી રીતે ફેંટશો તો ત્રણેય આપણું જે ખાંડ દૂધ અને ઘી છે એ એકદમ મિક્સ થઈ જશે। હવે ત્યારબાદ મેં ચપટી નમક લીધું છે। ફ્રેન્ડ્સ, નમકથી શકરપારાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં મેંદો લીધો છે। મેંદો મેં અત્યારે એક બાઉલ જેટલો લીધો છે, પણ એક બાઉલ આપણે આખે આખું અંદર એડ નથી કરી દેવાનું, આપણે થોડું થોડું કરીને એમાં મિક્સ કરતા જઈશું। આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જે લમ્સ થયા હોય એને ચમચાની મદદથી આપણે તોડી લેવાના છે। હવે જે બચ્યો છે એ પણ મેંદો આપણે થોડો થોડો કરીને એમાં એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મારા બેટરમાં એક પણ લમ્સ નથી રહ્યો, એકદમ મિક્સ થઈ ગયો છે સારી રીતે। હવે ફ્રેન્ડ્સ, તમને અહીંયા એ સવાલ થતો હશે કે આના શકરપારા કઈ રીતે બનાવવા, તો ફ્રેન્ડ્સ તમને એની ટ્રીક હવે આપીશું। હવે બેટર આપણું તૈયાર થઈ ગયું છે આ રીતનું। એને આપણે એક થાળીમાં અથવા તો મોટા વાસણમાં કાઢી લઈ અને 1.5 કલાક માટે એને રેસ્ટ આપવાનો છે। ફ્રેન્ડ્સ, જો અત્યારે એક નવી ટિપ્સ પણ આપું છું, જો તમારે આ રીતે 1.5 કલાકની રેસ્ટ ન આપવો હોય તો 1.5 કલાક પછી આવું બની જશે, એકદમ કઠણ થઈ જશે। અને જો તમને ઢીલું લાગતું હોય તો તમે એમાં થોડો મેંદો એડ કરી શકો છો। હવે તમારે 1.5 કલાક એને જો રેસ્ટ ન આપવો હોય તો તમે એમાં બેકિંગ પાવડર, જે આપણે કેકમાં વાપરીએ છીએ ને, એ બેકિંગ પાવડર નાખવાનો અને દૂધની ક્વોન્ટિટી છે એ અડધી જ લેવાની છે, તો પણ સેમ આ જ રીતે બનશે। હવે મેં એમાંથી લુઆ કરી અને રોટલો વણી લીધો છે આ રીતે, બહુ જાડો નહીં, પાતળો નહીં, થેપલાથી સહેજ થોડીક જાડી સાઇઝમાં વણ્યો છે। ત્યારબાદ મેં એના કટરથી કટ કરી લીધું છે। અત્યારે મેં સ્ક્વેર શેપ આપ્યો છે, તમે ચાહો તો એમાં ડાયમંડ શેપ પણ આપી શકો છો। આ રીતના બધા રોટલાને વણી લેવાના છે અને મેં અત્યારે ઘી અથવા તો તેલ તમે ગમે તે લઈ શકો છો, મેં અત્યારે શુદ્ધ દેશી ઘી લીધું છે। એ ગરમ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણે એને એકદમ ગરમ નથી થવા દેવાનું, આ રીતના નાના નાના બબલ્સ ઉપર આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ જ આપણે એમાં શકરપારા ઉમેરવાના છે। ફાસ્ટ ગેસમાં તમે જો શકરપારા ઉમેરશો તો એ દાજી જશે આપણા શકરપારા અને ક્રિસ્પી નહીં બને। તમે જોઈ શકો છો નાના નાના બબલ્સ આવે, એટલું જ મેં ઘી ગરમ કરવા મૂક્યું છે। ત્યારબાદ આપણે એને એકદમ હળવા હાથથી ચલાવી લેવાનું છે એકાદી વખત। હવે એને આમ જ એને થવા દેવાના છે। તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે શકરપારા એકદમ ફૂલવા લાગ્યા છે। ફ્રેન્ડ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય
तो प्लीज लाइक शेर एंड सब्सक्राइब जरूर थी करजो। बाजू में आपेलू बेल आइकॉन जरूर थी दबावजो जेथी करीने सौथी पहला नोटिफिकेशन आपने मळी जाय। अने आ वीडियो केवो लाग्यो ए मने कमेंट बॉक्स में जरूर थी जणावशो। તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણા બધા શકરપારા ફૂલીને ઉપર આવી ગયા છે। હવે આપણા શકરપારા એક સાઈડ તળાઈ ગયા છે, આપણે એની સાઈડ ચેન્જ કરી નાખશું જેથી કરીને બીજી સાઈડ પણ તળાઈ છે એકદમ ક્રિસ્પી બની જાય। फ्रेंड्स तमे आ रीते एक वक्त ट्राई जरूर थी करजो, कारण एकदम क्रिस्पी खस्ता अने बिल्कुल घी के तेल न रहे एवा सरस खस्ता बनशे अने बाळकोने तो खूब ज भावशे आ शकरपारा, एक एकदम क्रिस्पी खस्ता थाय छे। हवे आपणा शकरपारा छे ए तळाई गया छे, तमे जोई शको छो जरा पर बिल्कुल तेल के घी छे ज आपणे एड कर्युं होय ए जरा पण नहीं रहे। तो तैयार है अपना शकरपारा।